આપણને બીક લાગે છે આપણને ડર લાગે છે આપણને ભય લાગે છે આપણને કોઈ ચિંતા રહે છે એનું મોટું મોટું કારણ આ અજ્ઞાન છે હું કરું છું એનું અજ્ઞાન છે મારે કરવાનું છે એનું અજ્ઞાન છે જગતના જીવમાં અને ભગવાનના ભક્તમાં તફાવત શું મોટા મોટો આ જ તફાવત કપડાનો તફાવત એ તફાવત નથી ચાંદલાનો તફાવત એ તફાવત નથી કંઠીનો તફાવત આ બધા બાહ્ય તફાવત છે પરંતુ આપણી સમજણનો જે તફાવત એ મોટા મોટો તફાવત રહેવો જોઈએ અને એ અત્યારથી આ નાની ઉંમરમાંથી આજ જો દ્રઢ કરી દેશો મુક્તો તમારા જીવનમાં ફરી ફરી કહું છું નાપા શબ્દ નાસીપા શબ્દ હતાશા શબ્દ નિષ્ફળતા શબ્દ અસફળતા શબ્દ પરાજય શબ્દ પરાભવ શબ્દ આપણી ડિક્શનરીમાં જીવન દરમિયાન નહીં બેસી શકે બોલો આટલું કરવા માત્ર આટલું આપણે કરતા મટી જાઓ પ્રાર્થના કરીને પ્રાર્થના લો હે મહારાજ સાપ ક્રિયા કરો અને વિશ્વાસ મૂકી દો પછી એમને સોંપ્યા પછી જેમ તમે રિક્ષામાં બેસો છો તમે કરતા કોને કરી દો છો ડ્રાઈવરને બરાબર છે પણ ડ્રાઈવરને સોંપીને પોતે બે જાઓ છો તો આપણને પછી નિરાતે અહીંથી તમે બસમાં જતા હસ તમારા ગામડે કે વતનમાં જતા હશે તો ઊંઘી જતા ઊંઘાઈ જાય ને તો આપણને ચિંતા થાય છે કે પેલો ડ્રાઈવર ભટકાડી દેશે તો હાઈ ચિંતા પણ કેમ એને સોંપી દીધું છે એટલે આપણે અત્યારથી મહારાજને સોંપતા શીખો સોંપાતા શીખો બસ એ મહારાજ તમે કરતા તમે કરતા તા જુઓ પછી એની મજા અને વિશ્વાસ કરતા કર્યા પછી આપણે અવિશ્વાસ નહીં રાખવાનો તમે તમારે અહીંયા વાળંદ આવે છે અજામત કરવા આવતા હશે મહિને બે મહિને તમે કરાવો છો ને અજામત તમે એને હોંપી દીધું છે ને હોંપાઈ ગયા છો પછી તમને વિશ્વાસ એનો આવે છે કે નથી આવતો કે તમે ઘડીએ ઘડીએ એમ કે કે કરતા હશે એ ભાઈ વગાડતો નહીં હો એ ભાઈ માથું કાપી નાખતો નહીં હો તો બોલો જ ક્યારે એ ભાઈ મારા પપ્પા મમ્મીનો એકનો એક છું કીધું બધો તમે

કે જે પોતે પોતાનો ભાવ મૂકીને હું પદ મૂકીને મારા સોંપાઈ જાય એનું નામ જ ભગવાનનો ભક્ત નહીતર કુસંગી કોને કહેવાય જે પોતે હું કરું છું હું કરું છું મારે કરવાનું છે મારે કરવાનું છે આ વિચારમાં જે તન્મય થઈને ફરતો હોય એ કુસંગી ભલે આવડી મોટો પાઇપ અડધાની પાઇપનો ચાંદલો કરતો હોય ને તો કુસંગીત છે